આપણે રસ્તા પર જતા હોઈએ, અને સામાન્ય રીતે આ એવા કિસ્સાઓ છે કે જે બધા જ લોકોએ અનુભવ કર્યો હશે કે રસ્તા પરથી જતા હોઈએ, કોઈ વાહન અથડાય છે તો સામસામે મારામારી સુધી અને હત્યા સુધી એ ઘટના પહોંચી જાય છે. આપની પાસેથી એ જાણવું છે કે આ માનસિક વિકૃતતા છે દિવસે ને દિવસે વધી રહી છે, એનું કારણ તમને શું લાગે છે, શું હોઈ શકે છે? ઘણા બધા કેસીસ આવે છે અને પહેલા કરતા માનસિક વિકૃતતા જે વધતી જાય છે, તો પહેલા બી ક્રાઇમ્સ થતા હતા, અત્યારે બી ક્રાઇમ્સ થાય છે, એમાં વધારો થતો જોવા મળે છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. તો કોમ્પિટિટિવનેસ, કે બીજા પાસે આ છે, હું ઝડપથી પૈસા વાળો થઈ જાઉં, બરાબર, કે હું કોઈ પણ ટૂંકા રસ્તે શોર્ટકટ લઈને પૈસા કમાઈ લઉં, જે પૈસા કમાવાની કે જે એકદમ ઝડપથી રીચ આદમી રીચ પર્સન બનવાની જે લોકોની ઈચ્છા હોય છે, એ પણ ઘણી વખત ક્રાઇમ તરફ દોરી જાય છે. પહેલાની સરખામણીમાં અત્યારે વ્યસનનું પ્રમાણ ઘણું ખરું, એટલે ઘણું ખરું વધેલું જોવા મળે છે. કેમ કે કોલેજ લાઈફમાં, બરાબર, સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો હવે વીડ એટલે કે ગાંજો, આલ્કોહોલ આ યંગ જનરેશનમાં બહુ ઝડપથી ફેલાતું દૂષણ છે. ઘણા લોકોની પ્રકૃતિ જ એવી હોય છે કે જેના તરફથી, જેમ કે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર હોય, તો નાનપણથી જ એના થોડા ચંચળતા કે એવા વર્તન હોય કે સોશિયલ નોર્મને ફોલો ના કરતા હોય, બરાબર, કે જેમ કે કોઈના પેરેન્ટ્સ બુટલેગર છે કે બુટલેગ આલ્કોહોલનું વેચાણ કે એવું કરે છે, તેના બાળકો નાનપણથી જે જોતા આવેલા હોય છે કે ભાઈ આ જે વસ્તુ છે ને આ ઇઝીલી કરી શકાય છે, તો એ તરફ ઝડપથી દોરાય છે. નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. જમાવટ પર તમે દર રવિવારે એક શો જુઓ છો, સાજા રહેજો રાજ, બપોરે 1 વાગે, અને એ શોમાં અલગ અલગ બીમારીઓ વિશે અને અલગ અલગ રોગ વિશે અમે તમારી સાથે વાત કરતા હોઈએ છીએ, ડૉક્ટરનો સંપર્ક પણ કરતા હોઈએ છીએ. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, એક ડૉક્ટર છે, નિષ્ણાંત છે, MD સાયકાયટ્રિસ્ટ છે. એમને જોડવાનું કારણ શું, તો રાજ્યની અંદર બહુ જ બધી ઘટનાઓ બની રહી છે અને એ ઘટનાઓ બધી આપણે સતત વાત કરીએ છીએ કે સમાજની વિકૃતતા છતી કરે છે, અને એ વિકૃતતા આવી ક્યાંથી, કેમ કે એ કોઈ એક સમૂહની નથી, એ વ્યક્તિગત વિકૃતતા છે જે છલકાઈને બહાર આવે છે. ગુનો આચરવા માટે વ્યક્તિ પ્રેરાય છે અને ગુનો કરે છે, અને ત્યાર પછી પુરાવાઓ ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતા, આરોપીને સજા થાય છે અને નથી થતી. પણ આ માનસિકતા સુધી એ વ્યક્તિ પહોંચે છે કઈ રીતે, અને માનસિક સ્વાસ્થ્ય કેમ બહુ જ મહત્વનું બનતું જઈ રહ્યું છે, આ બધા જ મુદ્દાઓ પર એમની સાથે વાત કરવી છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ જે 6 વર્ષની બાળકી સાથે થયું, આપણે એની માતા જ્યારે એને તૈયાર કરીને મોકલતી ત્યારે વિચારતી હશે કે પાછી સાંજે ઘરે આવશે અને એને રમાડીશું ને બધું જ જે એના સપનાઓ છે બધા જ પૂરા કરીશું. પણ સાંજે જ્યારે 6 વર્ષની દીકરી એક કફનમાં વીંટળાઈને આવે તો એ પરિવાર પર શું વીતતું હશે એની આપણે કલ્પના નથી કરી શકતા, અને આવી અગણિત ઘટનાઓ બને છે. અને એટલે એ જાણવું બહુ જરૂરી છે કે સમાજ કેમ અલગ દિશામાં જઈ રહ્યો છે, એવું તો શું થઈ રહ્યું છે કે આ માનસિકતામાં પરિવર્તન આવી રહ્યું છે. ડોક્ટર રાજેશ, આપનું સ્વાગત છે જમાવટની અંદર. જેટલી બધી ઘટનાઓ બની રહી છે, ચોરીની હોય, લૂંટફાટની હોય, હત્યાની હોય, દુષ્કર્મની હોય, આ બધી જ ઘટનાઓ છે એ જે રીતે મેં કહ્યું કે સમાજની વિકૃતતા છતી કરે છે. પહેલાના સમયમાં આટલી બધી માનસિક વિકૃતતા નહોતી કે કોઈ પણ ઘટના બને અને સામેવાળી વ્યક્તિ છે એને તાત્કાલિક ગુસ્સો આવી જાય. આપણે રસ્તા પર જતા હોઈએ, અને સામાન્ય રીતે આ એવા કિસ્સાઓ છે કે જે બધા જ લોકોએ અનુભવ કર્યો હશે કે રસ્તા પરથી જતા હોઈએ, કોઈ વાહન અથડાય છે તો સામસામે મારામારી સુધી અને હત્યા સુધી એ ઘટના પહોંચી જાય છે. આપની પાસેથી એ જાણવું છે કે આ માનસિક વિકૃતતા છે દિવસે ને દિવસે વધી રહી છે, એનું કારણ તમને શું લાગે છે, શું હોઈ શકે છે? કેમ કે તમારી પાસે તો રોજના કેટલા બધા કેસ આવા આવતા હશે કે જ્યાં વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની બીમારીથી પીડાતો હોય છે. હા, ઘણા બધા કેસીસ આવે છે અને પહેલા કરતા માનસિક વિકૃતતા જે વધતી જાય છે, તો પહેલા બી ક્રાઇમ્સ થતા હતા, અત્યારે બી ક્રાઇમ્સ થાય છે, એમાં વધારો થતો જોવા મળે છે. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે પહેલે આપણે નાનપણથી જોઈએ તો કે ચાઇલ્ડહુડ ટ્રોમા, કે નાનપણમાં જ કોઈ પણ વ્યક્તિને ચાઇલ્ડહુડ ટ્રોમા એટલે કે બાય પેરેન્ટ
પેરેન્ટ્સ તરફથી અથવા તો બીજી કોઈ પણ ટ્રોમેટિક ઇવેન્ટ થઈ હોય તો એની સાયકોલોજી ધીરે ધીરે ચેન્જ થતી જાય છે. એડોલિસન્સ એડલ્ટ મોટા બને છે, પણ જેમ એ મોટા બનતા જાય છે એમ એની થોડી સાયકોલોજી ચેન્જ થાય છે, એને લઈને એ ક્રાઇમ્સ તરફ દોરાતા જોવા મળે છે. બીજું પેસિવ એગ્રેશન, કે પેસિવ એગ્રેશન એટલે શું, કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે તમને ગુસ્સો છે એ તમે ઘરમાં વ્યક્ત નથી કરી શકતા, તો ઇનડાયરેક્ટલી એ ઘણી વખત બહાર બીજા કોઈ પણ ક્રાઇમ્સ ની રીતે પણ બહાર થતો જોવા મળે છે. ત્રીજી આપણે વાત કરીએ તો કોમ્પિટિટિવનેસ, કે બીજા પાસે આ છે હું ઝડપથી પૈસા વાળો થઈ જાઉં, બરાબર, કે હું કોઈ પણ ટૂંકા રસ્તે શોર્ટકટ લઈને પૈસા કમાઈ લઉં, જે પૈસા કમાવાની કે જે એકદમ ઝડપથી રીચ આદમી રીચ પર્સન બનવાની જે લોકોની ઈચ્છા હોય છે એ પણ ઘણી વખત ક્રાઇમ તરફ દોરી જાય છે. ચોથી આપણે વાત કરીએ તો એડિક્શન, કે ઘણી બધી અત્યારે યુવાધન ઘણો બધા વ્યસન તરફ દોરાય છે, અને આ વ્યસનને લઈને ઘણી વખત વ્યસન કરેલું હોય અને એના નશામાં ઘણી વખત ક્રાઇમ કરતા જોવા મળે છે, અને પહેલાની સરખામણીમાં અત્યારે વ્યસનનું પ્રમાણ ઘણું ખરું એટલે ઘણું ખરું વધેલું જોવા મળે છે. કેમ કે કોલેજ લાઈફમાં, બરાબર, સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો હવે વીડ એટલે કે ગાંજો આલ્કોહોલ આ યંગ જનરેશનમાં બહુ ઝડપથી ફેલાતું દૂષણ છે. બીજી વાત કરીએ તો બીજા ક્યાં કારણો હોઈ શકે, તો એમાંથી હવે સાયકેટ્રિક ડિસઓર્ડર ઉપર વાત કરીએ તો કે પર્સનાલિટી ડિસઓર્ડર, ઘણા લોકોની પ્રકૃતિ જ એવી હોય છે કે જેના તરફથી, જેમ કે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર હોય તો નાનપણથી જ એના થોડા ચંચળતા કે એવા વર્તન હોય કે સોશિયલ નોર્મને ફોલો ના કરતા હોય, બરાબર. બીજી વસ્તુ એ છે કે એ બીજાને કોઈને કંઈ દુઃખ થશે કંઈક ઈજા પહોંચશે તો એનાથી એને ગિલ્ટ ફીલ ના થતું હોય. આવી માનસિકતા વાળા લોકો હોય છે જે ક્રાઇમ કરવા માટે કે ક્રાઇમ કર્યા પછી એને ગિલ્ટ નો અનુભવ થતો નથી. એના સિવાય વાત કરીએ તો કે નાનપણમાં જયારે બાળકનો ઉછેર થાય છે ક્યાં વાતાવરણમાં, ક્યાં સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાં થાય છે, એના આજુબાજુનું કલ્ચર કેવું છે, એના પેરેન્ટ્સ નું બિહેવિયર કેવું છે, કે પેરેન્ટ્સ જ ક્યાંય ક્રિમિનલ એક્ટિવિટીમાં જોડાયેલા હોય તો એના બાળકો ક્રિમિનલ એક્ટિવિટી તરફ દોરાવાની શક્યતાઓ ઘણી ખરી વધતી જોવા મળે છે, બરાબર. કે જેમ કે કોઈના પેરેન્ટ્સ બુટલેગર છે કે બુટલેગ આલ્કોહોલનું વેચાણ કેવું કરે છે, તેના બાળકો નાનપણથી જે જોતા આવેલા હોય છે કે ભાઈ આ જે વસ્તુ છે ને આ ઇઝીલી કરી શકાય છે, તો એ તરફ ઝડપથી દોરાય છે. બીજી ઘણી ખરી માનસિક બીમારીઓ કે જેમાં દર્દીને પોતાને ખ્યાલ નથી હોતો કે હું શું કરું છું, જેમ કે સાયકોસિસ, સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર મેનિયા છે, કે વ્યક્તિ પોતાનાથી અવેર હોતો નથી કે હું શું કરું છું, મારું વર્તન યોગ્ય છે કે નથી હોતું, તો એક માનસિક બીમારીમાં પણ આવું ઘણી વખત ક્રાઇમ કરી કોઈનું મર્ડર કરવું કે બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી કરવી, તો એ માનસિક બીમારીઓને કારણે પણ ઘણી વખત થતું જોવા મળે છે. અત્યારે બીજી વાત કરીએ તો સોશિયલ મીડિયાનો ટ્રેન, કે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ, પ્લસ આપણે બીજું જોઈએ તો ગેમિંગ, કે જે આ ઘણી ખરી ગેમો છે કે જેનાથી એકદમ એગ્રેશન તમારું મૂડ સ્વિંગ બહુ ઝડપથી થતા જોવા મળે છે. બાળકોમાં આવા ઘણા પેશન્ટ જોતા હોય છે કે વધારે પડતો ગેમનો યુઝ થાય કે પર ડે 3 અવર 4 અવર, તો નાની નાની વાતમાં અકળાઈ ઉઠવું, ઝડપથી કોઈને મારી લેવું, બરાબર, ગેમિંગ માટે તેને ચોરી કરવી, આવા ઘણા બધા કેસીસ અમારી સામે આવતા હોય છે. તો આ ગેમને લઈને પણ ઘણી વખત આવો ગુસ્સો, એગ્રેશન અને ક્રાઇમ થતો જોવા મળે છે. ઓકે, આ બધી જે તમે ઘટનાઓની વાત કરી, ખાસ મારે રાજ્યની અંદર જે ઘટનાઓ બની રહી છે નાની નાની બાળકીઓ સાથે, બાળાઓ સાથે જે ઘટના બની રહી છે એના મુદ્દા પર મારે વાત કરવી છે. કેમ કે એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા, ન માત્ર દાહોદથી આવ્યો પણ ત્યાર પછી સુરેન્દ્રનગરથી પણ આવ્યો અને એના પહેલા પણ અનેક જગ્યાઓ પરથી આવા કિસ્સાઓ સામે આવ્યા. એ વ્યક્તિ જ્યારે એ માનસિકતામાં હોય છે
એ વિકૃત માનસિકતામાં હોય છે કે એને કોઈની સાથે ખરાબ કામ કરવું છે, કોઈ દુષ્કર્મ જેવી એક્ટિવિટી કરવી છે, ત્યારે એવું શું એના મગજની અંદર થાય છે? જેમ કે આપણે કહીએ છીએ કે ઘણી વખત અમુક હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો મૂડ સ્વિંગ થાય, તો એવું કયું કારણ છે જે આવા લોકો, કેમ કે જેને આપણે બાબા જેવા દેખાતા હોય, જે દાદાની ઉંમરના જેવા લોકો દેખાતા હોય, એવા લોકો આવી પ્રવૃત્તિ કરે, તો એવું કયું મહત્વનું કારણ છે, અથવા તો એવું શું એમના મગજમાં થાય છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા તરફ પ્રેરાય છે? જો યંગ જનરેશનમાં વાત કરું તો ઘણી વખત સેક્સ્યુઅલ પરવર્ઝન હોય કે નોર્મલ સેક્સ્યુઅલ લાઈફ કરતા બીજી સેક્સ્યુઅલ લાઈફ તરફ એ લોકો ઝડપથી એટ્રેક્ટિવ થતા હોય, બરાબર, કે ઘણા લોકોને બાળકો તરફ એટ્રેક્શન વધારે હોય કે બીજી ઘણી અન્ય રીતે પણ એના એટ્રેક્શન જોવા મળતા હોય છે, તો એવા લોકો ખાસ કરીને આવા બાળકોના કેસમાં જોવા મળે છે. જે તમે વાત કરી કે મોટી ઉંમરના દાદા, હવે દાદા જો નાનપણથી આવું છે, ડિટેલ હિસ્ટ્રી ઉપરથી ખ્યાલ આવે કે નાનપણથી દાદાને આ રીતનું કઈ અંદર માઇન્ડમાં હતું, અધરવાઇઝ ઘણી વખત ઉંમર પ્રમાણે જે ડિમેન્શિયા નામની અમુક બીમારીઓ થતી હોય એમાં સ્પેસિફિક અમુક ટાઈપ હોય ડિમેન્શિયાના, કે જેમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી તરફ એ લોકોનું એટ્રેક્શન બહુ વધી જાય, સેક્સ્યુઅલ પરવર્ઝિવ એક્ટિવિટી, એની સેક્સ્યુઅલ ડ્રાઈવ વધી જતી હોય છે, એ બીમારીને કારણે થતું હોય છે. પછી જયારે દર્દીને આપણે તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે ડિટેલમાં એની હિસ્ટ્રી લઈએ ત્યારે ખ્યાલ આવે કે ભાઈ નાનપણથી આવું છે કે આ બીમારી છે, બીમારીને લઈને આવું કરે છે, એ જોવું જરૂરી હોય છે. ઘણી વખત સેક્સ્યુઅલ નીડ પૂરી ના થતી હોય, ઘણી વખત સામે વાળે સેમ એજના પાર્ટનર સાથે તમે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન ના આપી શકતા હોય તો ભી તમે બાળકો તરફ ખેંચાતા જોવા મળે છે. ઓકે, તમે જે વાત કરી અને આ જે બધી ઘટનાઓ બની ત્યાર પછી હું એ બાબત પર મતલબ વાંચી રહી હતી કે સમાજમાં આટલી બધી ખરાબ પ્રવૃત્તિઓ કેમ થઈ રહી છે, આવું બધું કેમ થઈ રહ્યું છે, તો એક શબ્દ મેં વાંચ્યો સેડિઝમ, પછી મેં એનો અર્થ વાંચ્યો કે સ્વ આનંદ માટે લોકો અન્ય વ્યક્તિઓને હેરાન કરે છે, એને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિઓ કરે છે, તો અને ખાસ કરીને એમાં યુવાઓ સૌથી વધારે, અને એ લોકોને કોઈને હેરાન કર્યા પછી એ વાતનો અફસોસ નથી હોતો કે મેં આ વ્યક્તિને હેરાન કર્યું કે આ વ્યક્તિને પરેશાન કર્યું, ઉલટાનો એ હેરાન પરેશાન કર્યા પછી એમાંથી આનંદ મેળવતા હોય છે. તો આવા વ્યક્તિઓ જ્યારે સમાજમાં હોય અને આવું કેમ કે એ યુવાનોમાં સૌથી વધારે આ પ્રકારનું સેડિઝમ ટાઈપની જે બીમારીઓ છે એમનામાં સૌથી વધારે જોવા મળે છે, અને ખબર કેવી રીતે પડે કે કોઈ વ્યક્તિ આવી કોઈ વિકૃતતાથી ભરેલો છે અથવા તો એને આવી કોઈ માનસિક બીમારી પણ હોઈ શકે છે? સેડિઝમ એટલે કે ખાસ કરીને બીજાને પેઇન આપી અને તમે પોતે આનંદ અનુભવો છો, એ સેડિઝમ છે. તો આવી વિકૃતતા ખાસ કરીને જો કોઈ એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી તો તમને બધાને ખ્યાલ આવવાનો છે, પણ જયારે સૌથી નજીકના સગા હોય છે એ લોકો પેલા ઝડપથી ઓળખી શકતા હોય કે એનું આ વર્તન છે, આ વર્તન ખોટું વર્તન કર્યા પછી પણ એમને આનંદ અનુભવે છે, ત્યારે ગિલ્ટ થતું નથી, જયારે આવા વર્તનમાં એના ચેન્જીસ જોવા મળે તો ત્યારે જ આપણે એનું કઈ સોલ્યુશન માટે કે એના સારવાર માટે આપણે પગલા લઈએ તો આપણે આ બધી ગુનાહિત પ્રવૃત્તિઓ ઘણી અટકાવી શકાય. કે ઘણી વખત તમે એક વખત મળો છો તો કોઈ માણસ સેડિઝમ છે કે સેડિસ્ટિક છે કે બીજા કોઈ એને બીમારી છે એ ઘણી વખત ખ્યાલ બી ના આવે, પણ જે નજીકના સગા સંબંધીઓ જે સતત એની સાથે રહી છે એ ક્યાંક અને ક્યાંક એના બિહેવિયર પ્રત્યે જાણી શકે. ઓકે, આ બધી જ ઘટનાઓ પછી એક સવાલ થાય કે સૌથી વધારે ચર્ચા અત્યારે થઈ રહી છે ડિપ્રેશનની, તણાવની, હતાશાની, નિરાશાની, કે આટલી બીમારીઓથી લોકો પીડાય છે, જ્યારે કોઈ ચેન્જીસ નોર્મલી દેખાય છે પરિવારની કોઈ વ્યક્તિની અંદર તો એવું કહી દેવામાં આવે છે કે આ ડિપ્રેશનનો શિકાર છે, પણ હકીકતમાં એને બીજી કોઈ માનસિક તકલીફ પણ હોઈ શકે છે. તો સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે એવા કયા કયા માનસિક રોગ છે કે જે આપણા આસપાસના પરિવારની અંદર દેખાય છે અને જે સૌથી વધારે અત્યારે સમાજની અંદર જોવા મળે છે. માનસિક રોગો વિશે વાત કરીએ તો સૌથી વધારે આપણે કોમનલી જોવા મળતું હોય તો એન્ઝાયટી એટલે કે ચિંતા રોગ, ડિપ્રેશન એટલે કે ઉદાસીનતા, ઓસીડી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એટલે કે ધૂન રોગ,
સાયકોસિસ, સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર કે બંને બાજુ ઘણી વખત મૂડ સ્વિંગ ઉપરની સાઈડ થાય તો મેનિયા કહેવાય, નીચેની સાઈડ થાય તો એમાં બાયપોલર ડિપ્રેશન કહેવાય. આ બીમારીઓ સૌથી વધારે કોમનલી જોવા મળે છે. જેમ કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, કે એમાં દર્દી વધારે પડતું ઉદાસ, ચિંતામાં રહે છે, બરાબર, કે એનું લોકો સાથેનું કોમ્યુનિકેશન ઘટી જાય છે, ધીરે ધીરે એનું વર્ક આઉટપુટ ઘટવા લાગે છે, જયારે એની સિવિયરિટી વધે છે ત્યારે એને સુસાઇડલ થોટ્સ આવવા લાગે છે, મારે જીવવું નથી, આત્મહત્યા કરી લેવી છે. તો આવા દર્દીઓ તો ઘણી વખત સામેથી પણ કે મને કંઈક થાય છે, લાઈફમાં જીવવાની મજા નથી આવતી, એમ કરીને ડોક્ટર પાસે જવા માટે રેડી થાય છે. પણ ઘણી વખત જે મેં વાત કરી સાયકોસિસ અને બાયપોલર ડિસઓર્ડર, કે એવા દર્દીઓ ઇનિશિયલી એના વર્તનમાં ભયાનકતા જોવા મળે, એટલે સગા સંબંધીઓ અમારી પાસે લઈને આવતા હોય છે, કે ઘણી વખત તોફાન કરે, વધારે પડતું બોલબોલ કરે, શંકાઓ કુશંકાઓ કરે, પોતાનું હાઇજીન એટલે કે નાવા ધોવાનું છૂટી જાય, લોકોથી દૂર દૂર રહેવા લાગે, કે મીનિયા હોય તો વધારે પડતું જ બોલવા લાગે. આવા લક્ષણો દેખાય એટલે રિલેટિવ ને ખ્યાલ આવે છે કે ભાઈ આમને કંઈક પ્રોબ્લેમ થયો છે. પણ ઘણી વખત એમાં બી આ બીમારીઓ હોય છે, છતાં બી લોકો ઘણી વખત અંધશ્રદ્ધા તરફ જતા જોવા મળે છે, અને પછી એ લોકોને ખ્યાલ આવે છે કે આ એક બીમારી છે, બીજું કંઈ નથી, ત્યારે એ લોકો સારવાર લેવા માટે રેડી થાય છે. ઘણા લોકોની વિચારધારા એવી છે કે સાયકિયાટ્રિક બીમારી કોઈ ટેન્શન હોય તો જ થાય, લાઈફમાં પૈસાની ઘટ છે તો જ થાય, એવું નથી. ઘણા લોકોને કોઈ ઇસ્યુ લાઈફ સાથે હોતો નથી, મગજમાં અમુક ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે એવા રસાયણો છે, સિરીટોનિન, ડોપામીન, નોરેપિનેફ્રિન, કે એમાં વધઘટને કારણે પણ આ બધી બીમારીઓ થતી જોવા મળે છે. જો એની પ્રોપર સારવાર ન કરવામાં આવે તો ડિપ્રેશન જેવા કેસીસમાં ઘણી વખત આત્મહત્યા થતી જોવા મળે છે. અને જે આપણે ઘણી વખત ન્યૂઝમાં આપણે જોતા જ રહીએ છીએ કે આટલા વર્ષના બાળકે આત્મહત્યા કરી, અને આમ અહીંયા આત્મહત્યા કરી, તેની પાછળ ક્યાંક અને ક્યાંક ડિપ્રેશન જવાબદાર હોય છે. જો એનું પ્રોપર પહેલેથી જ કાળજી સગાવાલા દ્વારા લેવામાં આવેલી હોય તો આપણે ઘણા લોકોને બચાવી શકાય. બાયપોલર ડિસઓર્ડરની તમે જે વાત કરી, બાયપોલર મેનિયા અને બાયપોલર ડિપ્રેશનની, એટલે વધારે પડતા ઉન્માદમાં કોઈ વ્યક્તિ આવી જાય એવું પણ એમાં થઈ શકે છે. ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે સ્કૂલની અંદર કોઈ સ્ટુડન્ટ ભણે છે, કોઈ છોકરો છે જે પોતાની સહાધ્યાય એટલે એની ક્લાસમેટ સાથે જે એવું વર્તન કરે છે, અશ્લીલ હરકતો કરે છે, કોઈ એવા મેસેજ મોકલે છે, નાની ઉંમરનો છોકરો છે અને પોતાનાથી બમણી ઉંમરના શિક્ષકોને એવા એની સાથે એવા ચેંચાડા કરે છે, તો એ બાળકોમાં આવી બધી ડિસઓર્ડર આવવાનું કારણ શું આ બધા? હવે એને ડાયરેક્ટ આપણે ડિસઓર્ડર છે એવું ટેગ કરવા કરતા શું કામ એવું કરે છે એ આપણે જાણીએ, કે શું એવી નીડ હોય છે કે જે આ કરે છે, ખાલી ટીઝિંગ કરવા માટે કરે છે, કે એની ઘણી વખત સેક્સ્યુઅલ ડ્રાઇવ પૂરી નથી થતી, બરાબર, એના લઈને કરે છે, કે એ ઘણી વખત દર્દી ટુ દર્દી અલગ અલગ વસ્તુ જોવા મળે છે, કે એની પેશન્ટ પાસેથી જ આપણે જાણી શકાય કે શું કારણ છે કે જેના લઈને એ આવું અશ્લીલ હરકતો કરે છે. તો એનું પ્રોપર આપણે ઇવેલ્યુએશન કરીએ તો આપણે એનો પૂરતો ખ્યાલ આવે, અને આ બધું થતા પાછળનું બી જોવા, પાછળનું પણ ઘણું આ બધું તમે જોશો તો મૂવીઝમાં, રીલ્સમાં, શોર્ટ વિડીયોમાં આવું ઘણું બધું જોવા મળે છે. તો એના તરફથી પણ એ મૂવી એન્ટરટેનમેન્ટ માટે છે, પણ લોકો ઘણી વખત એને વધારે પડતું જીવનમાં ઉતારે છે અને એ પણ આવી હરકતો કરતા જોવા મળે છે. જેમ કે આજે કબીર સિંહ મૂવી આવેલું, તો કબીર સિંહ મૂવી ઘણા લોકોને બહુ પસંદ આવેલું, જયારે પોતાનું બ્રેકઅપ થાય છે ત્યારે એ પછી આલ્કોહોલ કે બીજા વ્યસન તરફ દોરાય છે, બરાબર. એક મૂવી હતું, એક એન્ટરટેનમેન્ટ પાર્ટ માટે હતું, પણ લોકો એ પોતાની લાઈફમાં એપ્લાય કરી અને પોતે પણ એવું જ એને આઈડિયલ માની અને પોતે પણ એવું જ બિહેવિયર કરવા લાગે છે. તો આ રીતે એ લોકો વ્યસન તરફ દોરાય છે, ક્રિમિનલ એક્ટિવિટી તરફ દોરાય છે. તમારી પાસે આવા કોઈ કેસીસ આવ્યા છે કે ફલાણા ફલાણા મૂવીને જોઈને ફલાણો વ્યક્તિ એનું અનુકરણ કરવા લાગ્યો હોય અને એને કોઈ માનસિક બીમારી થઈ હોય અને પછી તમારી પાસે એની સારવાર માટે આવ્યો હોય? હા, જે મેં નામ આપેલું મૂવી તરફથી ઘણા બ્રેકઅપ પછી આલ્કોહોલ, વીડ, આવા એડિક્શન લઈને ઘણા મારી પાસે આવેલા હોય છે. બ્રેકઅપ ઇશ્યુ માટે પણ ઘણા લોકો આવતા હોય છે કે બ્રેકઅપ થાય,
આવા મૂવીઓને કારણે વધારે પડતા જ ઇમોશનલી સેન્ટિમેન્ટ થઈ જતા હોય છે, એના લઈને પછી ઘણી વખત ડિપ્રેશન જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ બધી જ ઘટનાઓ પછી એક કોમન સવાલ, આમ તો બધા જ્યારે પણ કોઈ પણ બીમારી થાય તો એના લક્ષણો બધાના અલગ અલગ હોય છે, પણ માનો કે મારે એ જાણવું છે કે મારા ફેમિલીની અંદર અથવા તો મારા આસપાસ નજીકના સગા સંબંધીની અંદર અથવા તો કોઈ પણ વ્યક્તિ જે મારી નજીક છે, જેને હું ઓળખું છું, એવું વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે, એ મારે જાણવું છે તો એ કઈ રીતે ખબર પડશે મને કે વ્યક્તિ બીમાર છે માનસિક રીતે? કેમ કે નોર્મલી આપણે જ્યારે પહેલા વાતચીત કરતા હતા તો ત્યારે મેં તમને કહ્યું કે કોઈને આપણે એવું કહીએ ને કે તારા વર્તનમાં આવા પરિવર્તન આવ્યા છે તો તું જઈને એકવાર ડોક્ટરને મળી આવ ને, ફેમિલી તરફથી પણ ક્યારે આવી સલાહ આપવામાં આવતી બહુ જ ઓછી હોય છે, અને ક્યારે આપવામાં આવે તો એવું કહે કે શું ગાંડ પણ કરે છે એમ, શું ગાંડાવેડા કરે છે એમ. એટલે નોર્મલી ડિપ્રેશન કે માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈ પણ બીમારી આવે તો એને ગાંડા સાથે ખપાવી અને એને ઇગ્નોર કરવામાં આવે છે, તો એ કેટલું જોખમ સાબિત થઈ શકે એને આવી રીતે ઇગ્નોર કરવું, અને કેવી રીતે ખબર પડે કે કોમન લક્ષણો એના શું, કે આવા આવા કંઈ પણ પરિવર્તન દેખાય તો એ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોઈ શકે છે? હા, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ઓસીડી છે, બરાબર, કે જે ન્યુરોટિક બીમારી છે, કે જેમાં દર્દીનું લોકો સાથેથી કે પોતાને બી ખ્યાલ આવશે કે મને કંઈક બીમારી છે, મને મજા નથી આવતી, વધારે પડતો સ્ટ્રેસ ફીલ થાય છે, ઊંઘ નથી થતી, તો એવા લોકો દવા લેવા માટે રેડી થાય છે. પણ ઘણી વખત હજુ પણ આપણે સાયકિયાટ્રિક બીમારી એટલે કે મેન્ટલ હેલ્થ વિશે લોકોને પૂરતી અવેરનેસ નથી. એવું માને છે કે મારે ક્યાં દવાની જરૂર છે, બરાબર, હું ગાંડો નથી. પણ સાયકિયાટ્રિક બીમારી એટલે ગાંડ પણ એ એકદમ ખોટી વાત છે. બધી બીમારીઓ ગાંડપણની બીમારી હોતી નથી. બીજી વસ્તુ કે જે પણ વાત કરેલી કે એના વર્તનમાં ચેન્જીસ જોવા મળે, તો ખાસ કરીને સાયકોસિસ કે સ્કિઝોફ્રેનિયા વાળા દર્દી કે બાયપોલર મેનિયા વાળા દર્દી, તો એને એ સમયે પોતાને ખ્યાલ નથી આવતો કે મારું આ વર્તન યોગ્ય નથી. આવા કેસીસમાં રિલેટિવ ખાસ કરીને દર્દીને ડોક્ટર પાસે પહોંચાડતા હોય છે. દર્દીને ત્યારે એવું જ ફીલ થતું હોય કે મને કોઈ બીમારી નથી, હું જે વર્તન કરું છું, જે કરું છું એ યોગ્ય છે. હવે આપણા ફેમિલીમાં જયારે કોઈના વર્તનમાં ચેન્જીસ જોવા મળે કે તો આપણે ઇઝીલી ખ્યાલ આવશે, પણ રૂટીન આપણે મળતા હોઈએ અને એના કરતા એનું બોલવાનું ઘટી જાય છે, ગુમસુમ રહેવાનું ચાલુ કરે છે, બરાબર, ત્યારે આપણે એને શાંતિથી બેસી અને પૂછવું જોઈએ કે શું પ્રોબ્લેમ થાય છે, શું પ્રોબ્લેમ છે, એટલા માટે તમે આવું કરો છો, કે શું એના વર્તનમાં ચેન્જીસ આવે છે, એની પાછળના રીઝન આપણે પ્રોપરલી જાણીએ તો આપણે દર્દીને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી અને પ્રોપર સારવાર કરાવી શકીએ. ઘણી વખત એવું જોવા મળે છે કે ફેમિલી મેમ્બરને એકબીજા પાસે બેસવાનો પૂરતો ટાઈમ હોતો નથી, બરાબર, બધા જયારે પણ બેસે છે ત્યારે પોતપોતાના મોબાઈલમાં ખોવાયેલા હોય છે. એટલે ઘણી વખત જે આ વધારે પડતું મોબાઈલ એડિક્શન કે બીજી લાઈફ સ્કેડ્યુલને કારણે પણ એકબીજાને પૂરતો ટાઈમ ન આપી શકવાને કારણે પણ ઘણી સાયકિયાટ્રિક બીમારી થતી જોવા મળે છે. તો એના ઉપર આપણે પૂરતું ધ્યાન આપીએ તો આપણે ખ્યાલ આવે. આ જે બધા પરિવર્તનો દેખાય, મૂડ સ્વિંગ્સ થવા થયા કરે, કોઈ વધારે પડતું તમે જે રીતે કહ્યું બોલવા લાગે, કોઈ એક્ટિવિટીઝમાં એની પરિવર્તન આવે, તો આ બધી સાઈડ ઇફેક્ટ છે. પણ એ વ્યક્તિ પોતે એવું કહેતો હોય કે એને એવું કશું છે નહીં, તો એની ગેરસમજને આપણે દૂર કેવી રીતે કરી શકીએ? એને માનો કે એવું કોઈ નાના નાના સિમ્પટમ્સ દેખાય છે તો એને ડોક્ટર સુધી કઈ રીતે લઈ જવા માટે એને સમજાવી શકાય? ફર્સ્ટ થિંગ તો કે જયારે ડિપ્રેશન, એન્ઝાયટી જેવા ન્યુરોટિક બીમારી એ છે, તમે દર્દીને સમજાવશો એ ઇઝીલી સમજી જશે. પણ જયારે સાયકોટિક બીમારી હોય ત્યારે દર્દીને પોતાને જાણ હોતી નથી, એટલે એને ઇન્ડાયરેક્ટલી કોઈ પણ રીઝન આપી અને આપણે એકવાર ડોક્ટર પાસે પહોંચાડવું જોઈએ. અધરવાઇઝ આપણા જે પણ ફેમિલી ડોક્ટર હોય નજીકના એની પાસે લઈ જાય કે જેની પાસે રેગ્યુલરલી જાય છે પોતાના હેલ્થ ચેકઅપ માટે, તો એ જો એને કન્વિન્સ કરે તો પણ એ ડોક્ટર અહીંયા સુધી એને પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે. તમારે ત્યાં
ઓબ્વિયસલી હું આપણે વાત કરી રહ્યા હતા, છેલ્લા એક સપ્તાહથી હું તમારો સંપર્ક કરી રહી છું અને સતત બિઝી શેડ્યુલમાંથી તમે સમય આપ્યો છે એટલે ઓબ્વિયસલી દર્દીઓ બહુ જ બધા હશે. હમણાં એક અહેવાલ પણ મેં વાંચ્યો હતો કે 75% લોકો માનસિક સ્વાસ્થ્ય એમનું જોખમમાં હશે કે માનસિક બીમારીઓથી પીડાતા હશે વિશ્વભરમાં. આવું થઈ શકે છે તો આ બધી જ જે ઘટનાઓ બની રહી છે સમાજની અંદર એ બધું જ એનું નિદાન કરવું હોય અથવા તો તમારી પાસે કોઈ વ્યક્તિ આવે તો એ તમને કેવી કેવી ફરિયાદો ત્યાં આવીને કરતો હોય છે, શું થતું હોય છે એને? દર્દી બીમારી ટુ બીમારી બધાની ફરિયાદો થોડી થોડી અલગ હોય છે. જેમ કે હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે આજે એક 55-year-old ફિમેલ પેશન્ટ હતા, તે આવેલા કે છેલ્લા 6-7 મહિનાથી સર મને કઈ મજા નથી આવતી, કારણ વગરનું રોવું આવે છે, બરાબર, ઊંઘ નથી આવતી, જમવાનું ભાવતું નથી, મને કોઈ પણ કામમાં મજા નથી આવતી. બેનને પેલા સીવણ આ તે જેવી પ્રવૃત્તિઓ કરવી ગમતી હતી, અત્યારે સર એમાં બી મજા નથી આવતી, ક્યાંય બહાર જવાનું પણ ઈચ્છા નથી થતી. છેલ્લા મહિના દિવસથી તો સર મને એવું થાય છે કે હવે હું આ જિંદગી કઈ કામની નથી, મારે નથી જીવવું, એમ કરીને મારી પાસે રોવા લાગેલા, બરાબર. હવે આ લક્ષણો 6 મહિનાથી હતા. મેં ડિટેલમાં હિસ્ટ્રી લીધી કે ભાઈ ફેમિલીમાં કોઈ સ્ટ્રેસ એવું કઈ, તો બેનને ક્યારેય પેલા ફેમિલીમાં કોઈ પ્રશ્ન કે બીજો કોઈ ફાઈનાન્શિયલ ઇસ્યુ કે બાળકો વિશેનો પ્રશ્ન હતો જ નહીં. પછી મેં ડિટેલમાં બીજી હિસ્ટ્રી લીધી કે પેલા ક્યારે આવું કઈ થયેલું છે, ત્યારે બેને મને હિસ્ટ્રી આપી કે હા સાહેબ મને બહુ પાકું તો યાદ નથી પણ નાનપણમાં હું 18-20 વર્ષની હતી ત્યારે મને મારું બોલવાનું વધી ગયેલું હતું, બહુ તોફાન કરવા લાગેલી હતી, બરાબર, ત્યારે મને 15 દિવસ આવું રહેલું અને ત્યારે અમે 5-7 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ બી થયેલા, બરાબર. તો આજે બધા લક્ષણો ઉપરથી લીધું. પછી મેં એને પૂછેલું કે તમારા કુટુંબમાં કોઈને ફેમિલી હિસ્ટ્રી પણ ઘણી વખત આમાં ફેમિલીમાં હોય તો પેશન્ટ દર્દીઓમાં આ બીમારી આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય. તો એમના કાકા બેનના એને ભૂતકાળમાં આવી કંઈક બીમારી હતી, તેના વિશે એને પૂરતો ખ્યાલ હતો નહીં. એટલે આ જે કેસ થયો ડિટેલમાં વિવિધ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પેશન્ટને બાયપોલર ડિપ્રેશન છે, બરાબર. હવે 4-6 મહિનાથી બેન હેરાન થતા હતા, જો એના ઉપર પેલા જ આપણે ધ્યાન આપવામાં આવેલું હોય કે ભાઈ આવું થાય છે, જો આપણે અવેરનેસ હોય સાયકિયાટ્રી બીમારી પ્રત્યે તો આપણે વહેલી સારવાર ચાલુ કરી શકીએ હોત અને બેનને આપણે ઝડપથી અને ઇઝીલી બહાર લઈ આવી શક્યા હોત. એટલે હવે જે પેશન્ટ છે એને બાયપોલર ડિપ્રેશન તરીકે આપણે સારવાર કરવી પડે અને થોડાક સમયમાં બેન આ બધા લક્ષણોમાંથી સાજા થતા જોવા મળે. જયારે આવું સુસાઇડલ થોટ વધારે હોય કે એવું હોય કે જયારે પેશન્ટને વધારે પડતા જેવા થોટ આવતા હોય તો ઘણી વખત દાખલ થઈને પણ સારવાર કરવી કે ખાસ ઓબ્ઝર્વેશનમાં રાખવું જરૂરી બનતું હોય. બીજું ખાસ સગાવાલાને આપણે ઇન્ફોર્મ કરવું પડે કે પેશન્ટને બને ત્યાં સુધી એકલું ના રાખવું, કોઈ પણ સાથે રહ્યો કે જેથી કરીને દવાઓની ઇફેક્ટ આવે, બીજી કાઉન્સેલિંગ જે સારવાર થાય એ બધું થાય ત્યાં સુધીમાં દર્દી ધીરે ધીરે સાજુ થતું જોવા મળે. આ તમે જે કિસ્સો કહ્યો એના પરથી મને યાદ આવ્યું કે મારા પરિવારની અંદર મતલબ દૂરના સગા સંબંધીમાં કોઈ વ્યક્તિ ગયું હતું સાયકાયટ્રિસ્ટ પાસે અને એને આ જ પ્રકારની કોઈ બીમારી હતી કે જેમાં એને બહુ જ ઓવર થિંકિંગ થતું હતું, ડિપ્રેશન જેવું ફીલ થતું હતું અને રડવું આવતું હતું, આ બધું થતું હતું. ડોક્ટરે એને દવા આપી, પછી એને ઊંઘ વધારે આવતી હતી તો એને એ દવાઓને ત્યાંથી સ્કીપ કરી દીધી, એક સપ્તાહ લીધી પછી એ દવાઓને સ્કીપ કરી દીધી. પછી જ્યારે એને એવું અમે સતત કહેતા કે ભાઈ દવા લેવી બહુ જરૂરી છે કેમ કે માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને બહુ જોખમ ઊભું કરી શકે છે, કેમ કે સુસાઇડલ થોટ્સ પણ આવતા હોય એવા સમયે કે બીજું કંઈ પણ કરવાની ઈચ્છાઓ થતી હોય, તો એ એમનો એવો એક પ્રત્યુત્તર રહેતો કે આ દવાઓથી બહુ ઊંઘ આવે છે અને મારું મગજ ખરાબ થાય છે વધારે. તો એવું કંઈ હોઈ શકે છે કે આવી આવી બીમારીઓમાં, માનસિક બીમારીમાં ખાસ કરીને જ્યારે દવાઓ આપવામાં આવે ત્યારે વધારે પડતી ઊંઘની હોય છે, એવું કંઈ ખરું કે એવું નથી હોતું? ના, ઘણી દવાઓ જેમ કે આપણે શરદીને અમુક ગોળી લઈએ ગેન જેવું લાગે
બરાબર એ જ રીતે અમુક ગોળીઓને લીધે ઘણી વખત કેન જેવું લાગતું હોય, તો બધા દર્દીને ઊંઘની દવાની જરૂર પડે એ સાચું નથી. બરાબર, તમને જો દવાઓથી ઊંઘ જેવું કે લાગે તો તમે તમારા ડોક્ટરને પૂછો કે સર મને આનાથી આવું ફીલ થાય છે, તો ડોક્ટર તમારો એનો સોલ્યુશન આપશે કે બધા દર્દીને ઊંઘની ગોળી લેવી જ પડે તો એક ખોટી વાત છે, કે બધા દર્દીને લાઈફ ટાઈમ દવાઓ ચાલે તો આ ખોટી વાત છે. ઓકે, એક અંતિમ સવાલ મારો આપને કે જ્યારે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે ઘણી બધી વખત એવું મોટાભાગના કેસીસમાં એવું જોયું છે કે કોઈ નાના બાળક સાથે ખાસ કરીને જ્યારે ઘટના બને અને એ વારંવાર એવી ફરિયાદ કરતું હોય પરિવારમાં કે ફલાણું વ્યક્તિ મને હેરાન કરે છે, ફલાણી વ્યક્તિ મને આમ કરે છે તેમ કરે છે, તો પરિવાર, મા બાપ અને સગા સંબંધીઓ એના પર ધ્યાન નથી આપતા, કેમ કે એ નાનકડું બાળક છે આવું સમજીને. ઘણી વખત મોટા લોકો પણ એવું વિચારતા હોય કે ના ના તો ઓવરથિંકિંગ કરું છું ને એટલે થાય છે, હું બીજું કંઈક કામ કરી લઈશ ને તો સરખું થઈ જશે. એટલે આવા રેન્ડમ થોટ્સ આવે છે જે વ્યક્તિને સારવાર કરવા સુધી નથી પહોંચવા દેતા. આવા કિસ્સાઓમાં એ ટૂંકમાં એ જાણવું છે કે માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે અને ડોક્ટરને બતાવવું કેટલું જરૂરી છે, અને જે લોકો નથી જતા એમને તમે શું કહેવા માંગશો? જો વાત કરું તો પહેલા તો આપણે જનરલી ખાલી બેઝિક એક જોઈએ કે હેલ્થ હેલ્થની વ્યાખ્યામાં જ લખેલું છે કે શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય રીતે તમે સ્વસ્થ હોય અને કોઈ બીમારી ન હોય તો તમે હેલ્ધી કહી શકાય. જેટલી શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે એટલું ઇક્વલી માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર બી આપણે જેટલું કોરોના પછી આપણે લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણા સજાગ થયેલા છે, એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય બાબતે પણ પહેલા કરતા અવેરનેસ વધે છે અને હજુ પણ ઘણી અવેરનેસ ની જરૂર છે. બરાબર, જેમ જેમ અવેરનેસ વધશે એમ એમ આપણે ડોક્ટર તરીકે અથવા તો તમે જે લોકો રિપોર્ટર તરીકે આપણે લોકોને અવેરનેસ વધારીએ અને લોકોને સ્વાસ્થ્યમાં આપણે હેલ્પફુલ થઈ શકીએ એવું આપણે બધા વર્ક કરતું રહેવાનું છે. થેન્ક યુ સો મચ રાજેશ સર, તમે અમારી સાથે જોડાયા અને આ જે મગજની બીમારીઓ છે, જે માનસિક બીમારીઓ છે જેનાથી લગભગ લોકો દૂર ભાગતા હોય છે કે આવું કશું નથી, એના માટે તમે બહુ જ સરસ માહિતી અમારી સાથે અને અમારા દર્શકો સાથે શેર કરી, એના માટે ઓકે, થેન્ક યુ. તો કિંમતી સમય એમનો આપી અને રાજેશ સરે આપણી સાથે બહુ જ સરસ માહિતી શેર કરી કે માનસિક સ્વાસ્થ્ય હેલ્થની વ્યાખ્યામાં લખેલું છે કે જેટલી શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વનું છે એટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ બહુ જ મહત્વનું છે. અને ઘણી બધી વખત ઘણી બધી ઘટનાઓ એવી આવતી હોય છે અને આ પ્લેટફોર્મ તો ડિજિટલ પ્લેટફોર્મ છે એટલે યુટ્યુબ છે, શોકિંગ, સેન્સિટિવ, કોન્ટ્રોવર્શિયલ આવી ઘણી બધી ઘટનાઓ સમાજમાં બનતી હોય છે, એ તમારા સુધી પીરસવામાં અમને અમુક પ્રકારના દ્રશ્યો નથી બતાવવા દેતું, પણ અમે એ બધી જ ઘટનાઓ પર વાતચીત તમારા સુધી નથી કરી શકતા. તો આ એક નાનકડો પ્રયાસ હતો અમારો કે સમાજની અંદર જે માનસિક વિકૃતિઓ પેદા થઈ છે એ માનસિક વિકૃતિઓ કઈ રીતે દૂર થઈ શકે છે. અને ઘણી બધી વખત આપણે એવું કરતા હોઈએ, આપણને ખબર છે કે મન ચંચળ છે, છતાંય આપણે ચંચળ મનની ચંચળ બીમારીઓથી આપણે દૂર ભાગતા હોઈએ છીએ. એ બીમારીઓ શરીરની જ મહત્વની હોય એવું જરૂરી નથી, મગજની પણ બીમારીઓ હોય છે. અને જો નાનું મોટું પરિવર્તન કોઈના પણ સ્વભાવમાં દેખાય છે, કેમ કે કોઈ પણ આરોપી છે એ આરોપી ત્યારે જ બનશે જ્યારે અગાઉ એના વર્તનની અંદર અમુક પ્રકારના ફેરફારો જોવા મળશે, એટલે અને એને સૌથી વધારે ત્યારે જ ઓળખી શકાશે જ્યારે કોઈ નજીકનો વ્યક્તિ એને આઈડેન્ટિફાઈ કરશે, એટલે જે રીતે આ વાતચીત થઈ છે એના પરથી. એટલે આસપાસ, તમારી આસપાસ તમે જેટલા લોકોને ઓળખો છો, બહુ સારી રીતે જાણો છો અને એના વ્યક્તિત્વથી તમે પરિચિત છો, જો એ વ્યક્તિત્વની અંદર કઈ પરિવર્તન આવે છે તો ચોક્કસથી તમારે સજાગ રહેવાનું છે, તમારે એમને પણ સજાગ કરવાના છે. માનસિક સ્વાસ્થ્ય બહુ જ જરૂરી છે, બહુ જ મહત્વનું છે, કેમ કે જો મગજ કામ નહીં કરે વ્યવસ્થિત રીતે તો પછી શરીરના બાકી બધા અંગોને આદેશ કોણ આપશે કે વ્યવસ્થિત રીતે કામ કરવાનું છે અને સારી રીતે જીવન જીવી શકાશે. એટલે માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. આ મુદ્દા પર તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આશા છે કે અમે જે પણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તમને સમજાઈ હશે.
આવા જ નવા વિડીયો અમે બનાવતા રહીશું અને તમારા સુધી તમારે જે જાણવું બહુ જરૂરી છે માહિતી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.